વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં લવ જેહાદના 4 કિસ્સાઓ બનતા શહેર તથા પોલીસ સ્તબ્ધ. વડોદરા શહેરમાં વિદર્ભી યુવકો દ્વારા હિન્દુઓની છોકરીઓને લવ જેહાદના નામે પટાવી ફોસલાવી તેમનું શારીરિક શોષણ કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેનાથી હિન્દુ સંગઠનો તથા દીકરીઓના માતા પિતાઓને નારાજગી દર્શાવી રહ્યા છે, સાથે સાથે ફિટકારની લાગણી પણ વરસાવી રહ્યા છે. શહેરમાં તોસીફ નામના યુવાને એક હિન્દુ સગીરાને લવ જેહાદ અંતર્ગત પટાવી ફોસલાવી લગ્નની લાલચે શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો તથા યુવતીની અંગત વાતો અને વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી, સાથે સાથે મારી નાખવાની પણ ધમકી આપી હતી. તેની વિરુદ્ધ સખત પગલાંની ભરવા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં આ કામના જે ફરિયાદી બેન છે એમની સગીરવયની દીકરી માંજલપુર વિસ્તારમાં જ એક સ્કૂલમાં અભ્યાસ કરે છે, એને આ કામનો જે આરોપી છે તોસીફ, એણે પ્રેમજાળમાં એના ફસાવી સોશિયલ મીડિયાના માધ્યમથી એને ફસાવી અને સ્કૂલથી લઈ જઈ અને ત્યાં જ લાલબાગ વિસ્તારમાં એને લઈ જઈ એની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જે બાબતે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354A, 363, 366, 376 તેમજ પોક્સો એક્ટની કલમ 4-8 મુજબ એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એની પૂછપરછ ચાલી રહી છે. આ કામે જે આરોપી પકડાયો છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ એના વિરુદ્ધમાં છેડતીનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. હાલમાં હજુ પ્રાથમિક તબક્કામાં છે આ તપાસ. અગાઉ મેં કહ્યું તેમ આ મુદ્દાઓ પર તમામ બાબતમાં એની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે કંઈ હકીકત જણાઈ આવશે એ બાબતે તમામ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવશે. સર, કોઈ ધાર્મિક સ્થાનો પર પણ લઈ જવામાં આવતું હતું અને વિવિધ કહી શકાય કે જેને ધાર્મિક વિધિઓ કરવામાં આવતું, પ્રેશર ક્રિએટ કરવામાં આવતું હતું કે અન્ય જે ધર્મ છે તેનો અંગીકાર કરવો? સર, જ્યાં સુધી આ બધી હકીકતોને એને સાથે રાખીને રૂબરૂ એ સ્થળ પર લઈ જઈ અને એની ખાતરી કરવામાં ના આવે આ બાબતે ચોક્કસથી કહી શકાય નથી, પરંતુ આ હકીકત જેવી સ્ટેટમેન્ટમાં આવશે એના ચોક્કસથી એને જે તે સ્થળ પર લઈ જવામાં આવશે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલના 100 મીટરના એરિયામાં બહારના તત્વો નહીં આવતા એવું પરિપત્ર બી છે, તો હવે શું પોલીસ એક્શન લેશે? આવી આ અઠવાડિયા અંદર 8મી ઘટના છે દુષ્કર્મ. પોલીસ તરફથી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆરઓ ફાળવવામાં આવી છે, મોટરસાયકલની પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત નગરજનોને આપના માધ્યમથી એ પણ અપીલ કરવામાં આવે છે કે આપના બાળકોને આવી કોઈ છેડતી થતી હોય તો તુરંત 100 નંબર પર પણ ડાયલ કરીને પોલીસની મદદ લઈ શકાય એમ છે. અને એ સિવાય આવા કિસ્સા જ્યારે પણ કોઈ મા બાપને ધ્યાનમાં આવે તો એમને તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ ચેકિંગ કરશે સ્કૂલ ટાઈમ પર? પોલીસનું અવારનવાર ટ્રાફિકના ડ્રાઈવ તેમજ જે મુખ્ય શહેરના 4 રસ્તા વગેરે હોય છે ત્યાં તો રોજે રોજ ચેકિંગ હોય જ છે. આ ઉપરાંત ચેન સ્નેચિંગના જે સ્કોડ છે એ લોકો પણ સ્કૂલ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ રાખે છે. તેમ છતાં કિસ્સાઓને અંકુશમાં લેવા માટે જરૂરથી આ જે પેટ્રોલિંગ તેમજ બાઇક સવારનું જે અમારું પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે એને વધુ સઘન બનાવી અને સ્પેસિફિક સ્કૂલ વિસ્તારમાં ખાસ ચેકિંગ રાખે.